આગામી ઓગણીસ જૂન ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા લઈને પક્ષમાં ઘમાસાણ જોવા મળે છે ધારાસભ્યોને તૂટતા રોકવા માટે કોંગ્રેસે ઝોન મુજબ ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે જો કે ઉત્તર ગુજરાત ઝોનની વાત કરવામાં આવે તો ઓગણીસ જેટલા ધારાસભ્યોને અંબાજી ખાતેના મંદિરમાં રખાયા બાદ હવે તેમને રાજસ્થાન મોકલવામાં આવ્યા છે આજે આ તમામ ઓગણીસ ધારાસભ્યો આબુ પહોંચ્યા હતા જે ચૂંટણી સુધી આબુમાં જ રોકાશે ત્યારે આ બાબતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને સરકાર પર ધારાસભ્યોને ડરાવવા સાથે ખરીદ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો છે ને સરકાર દ્વારા સામધામ ભેદની નીતિનો ઉપયોગ કરીને કોરોનામાં લોકોની મદદ કરવાની હોય લોકોના જીવ બચાવવાના હોય એવા સમયે આખી સરકારને સરકારનું તંત્ર લોકપ્રતિનિધિઓને ખરીદવામાં ડરાવવામાં ધમકાવવામાં વ્યસ્ત છે એવા સંજોગોમાં અમારા કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા મળ્યા છે અને બધા ચર્ચા કરીને આગામી સમયની રણનીતિ પણ નક્કી કરશે અને સાથે સાથે અમારા બંને ઉમેદવારને વિજય બનાવવાનું આયોજન પણ કરવામાં આવશે અમિતભાઈ બધાને સાથે રાખવા એના બદલે બધા પોતાના વિસ્તારની નજીકમાં જ હોય જેથી કરીને ગમે ત્યારે ઘર પરિવાર સાથે વિસ્તારમાં કે અન્ય કોઈ કામે પણ જઈ શકે અને ઘરેથી આવજાવ પણ કરી શકે બધા મિત્રો સાથે પણ રહેશે એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે એટલે હું માનું છું કે દરેક અમારા ધારાસભ્યો છે અને જિલ્લાની નજીકમાં આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે